પંદરમી ફેબ્રુઆરીથી રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજો ટેસ્ટ મેચ રમાવા જઈ રહ્યો છે ત્યારે તૈયારીના ભાગરૂપે ભારતીય ટીમ સયાજી હોટેલ ખાતે રોકાશે જેના અનુસંધાને હોટેલના ઉર્વેશભાઈ પુરોહિતે અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મારા માટે ગૌરવની વાત છે કે ભારતીય ટીમને સયાજી હોટેલ હોસ્ટ કરી રહ્યું છે અને જેના માટે ખેલાડીઓની દરેક સવલતોને ધ્યાને લઈ તેમના માટે વિશેષ વ્યવસ્થાઓ પણ ગોઠવવામાં આવી છે એટલું જ નહીં તેઓને એક દિવસ સંપૂર્ણ ગુજરાતી ભોજન જ આપવામાં આવશે જેથી તેઓ ગુજરાતનો સ્વાદ માણી શકે ડેફિનેટલી આપણે જોઈએ તો પાંચ વાર આપણે હોસ્ટ કરવા જઈ રહ્યા છીએ ઇન્ડિયન ક્રિકેટ ટીમને અને તૈયારીમાં જોઉં તો આપણે એન્ટ્રીથી લઈને શું કે રૂમ સુધી બધા હોર્ડિંગ્સને કિયોસ લગાડેલા છે તેના અને ભોજનની વાત કરું તો તેના માટે આ વખતે તો એવું છે કે અત્યાર સુધી રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ આવી રીતે દસ દિવસ રોકાવા જઈ રહી છે ટીમ અગિયાર તારીખે એનું અરાઈવલ છે તો ત્યાંથી લઈને નવ તારીખ સુધી બધા અલગ અલગ જાતના આપણે મેન્યુ એના માટે ડિસાઇડ કરેલા છે એઝ પર ડાયટરી પ્લાન અને આપણે કહીએ તો એને સ્પેશિયલ આપણે જ્યારે આવશે ત્યારે તો રેગ્યુલર આપણું જે કોન્ટિનેન્ટલ છે ઇન્ડિયન ફૂડ છે એ બધું આપણે આપવાના છે પણ આપણે તેર તારીખે તેના માટે સ્પેશિયલ ગુજરાતી જ ભોજન સવારના બ્રેકફાસ્ટથી લઈ અને ડિનર સુધી ગુજરાતી ભોજન જ રાખ્યુંલ છે તેમાં અલગ અલગ બીજી વેરાયટી હશે પણ સ્પેશિયલી આપણે સેવન્ટી ફાઇવ પર્સન્ટ આઈટમ ગુજરાતીની જ હશે બીજી વ્યવસ્થાઓ ડેફિનેટલી ટીમ માટે આપણે આવશે ત્યારે તેના માટે વેલકમ આર્ટીકા ગાર્લેન અને આપણે ગરબાનું જે આપણું કલ્ચર છે તેનાથી આપણે તેને વેલકમ કરીશું ડેફિનેટલી ક્વેશ્ચન સારો છે કે તમે આ મને પૂછ્યું બટ આપણે કહી શકીએ કે તેની પણ પર્સનલ લાઈફ છે અને તેની પર્સનલ લાઈફમાં આપણે એવી રીતે ઇન્ટરફિયરન્સ ના કરી શકીએ પણ તો પણ ઘણા પ્લેયર્સ એવા છે કે તે લોકો કોઈને પણ સેલ્ફી માટે કે આના માટે ના નથી પાડતા પણ રાજકોટમાં અમને ઇન્ડસ્ટ્રીઝ આટલા છે બધા રિલેટિવ હોય છે તે પણ અમને ફોન કરતા હોય છે કે ભાઈ સેલ્ફી માટે ઓટોગ્રાફ માટે પણ ડેફિનેટલી અમે પણ દિલગીર હોય છે કે તેને અમે પ્રોવાઈડ નથી કરી શકતા કારણ કે આપણે પ્રાઇવસી પહેલાં પ્લેયર્સની સાચવવી જોઈએ પણ યસ પ્લેયર્સ પણ એટલા ઇઝી હોય છે કે ઘણીવાર રસ્તા ઉપર કોઈ બોલતું હોય તો પણ એને કે ભાઈ આવીને બોલાવીને સેલ્ફી કરી લે છે તો પ્લેયર્સનો પણ સપોર્ટ સારો હોય છે બટ ડેફિનેટલી આપણે પ્રાઇવસી તેના માટે મેન્ટેન મેન્ટેન કરશું અને સેફ્ટી સિક્યુરિટી વાઇઝ તેના આપણે હન્ડ્રેડ પર્સન્ટ યા ડેફિનેટલી સયાજી કે બીસીસીઆઈ માટે ડેફિનેટલી બીસીસીઆઈની રિક્વાયરમેન્ટ હોય છે કે તેની સેફ્ટી સિક્યુરિટી અને તે લોકોનું હાઈજીન ફર્સ્ટ હોય છે અને આપણે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ હાઇજીન રાખીએ છીએ અને જે પણ ફૂડ હોય છે તેની ડાયટરી પ્લાન પ્રમાણે જ કરીએ છીએ અને તેની સેફ્ટી વાત કરી મેં હમણાં જ તમને જસ્ટ વાત કરી કે સેલ્ફી માટે આમ કોઈ પણ રિલેટિવ હોય છે કે કોઈ પણ બધા મોટા ઇન્ડસ્ટ્રીયલ હોય છે ગવર્મેન્ટ કોઈ પણ હોય છે તે સેલ્ફી માટે કહેતા હોય પણ આપણે પ્રાયોરિટી જે આપણા પ્લેયર્સ છે આપણા દેશ માટે રમે છે તેની પ્રાયોરિટી સેફ્ટી પહેલાં રાખીએ છીએ એટલા માટે આઈ થિંક એ ચૂઝ કરતા હશે પણ અત્યારે અમારે એની સાથે કંઈ એવું ડિસ્કશન નથી થયું કે અમને જ કમ ચૂઝ કરો છો પણ એ અમારી ઓપોર્ચ્યુનિટી છે કે દર વખતે તે ચૂઝ કરે છે